હેલો વિદ્યાર્થી મિત્રો કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓક્ટોબર માસમાં જે તમને એકમ કસોટી મળી છે તેના ધોરણ પાંચમાં પર્યાવરણ વિષયનું સંપૂર્ણ અને સાચું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો જોઈએ આ સોલ્યુશન નો ડ્રામા નો મસ્તી ઓનલી સ્ટડી મિત્રો પ્રશ્ન નંબર એક જોઈએ પ્રશ્ન નંબર એક શું છે ભાઈ તો કે પ્રશ્ન નંબર એક છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રથમ પ્રશ્ન છે આપણા ઘર સુધી વાપરવાનું અને પીવાનું પાણી કઈ રીતે આવે છે તેની ચાર રીત લખો ચાલો જોઈએ એનો જવાબ તો મિત્રો એના જવાબમાં આપણે લખી શકાય પ્રથમ કૂવામાંથી બીજું તળાવમાંથી ત્રીજું બોરવેલમાંથી અને ચોથું પાણી પુરવઠા વિભાગમાંથી આપણને વાપરવાનું તેમજ પીવાનું પાણી મળે છે ચાલો હવે આગળ પ્રશ્ન નંબર બે ની વાત કરીએ કે નીચે આપેલ પાણીનો સંગ્રહ કરવાના સ્થાન વિશે બે બે વાક્ય લખો ચાલો પ્રથમ શું છે તળાવ બીજું છે વાવ અને ત્રીજું છે કૂવો આ ત્રણે ત્રણ વિશે આપણે બે બે વાક્ય જોવાના છીએ તો મિત્રો આપણે તળાવ વિશે વાક્ય લખી શકાય કે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે પછી બીજું શું લખાય તો કે તળાવના પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર છે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે આપણે તળાવના પાણીનો ઉપયોગ કરીએ છીએ પછી મિત્રો હવે બીજું વાવ બરાબર છે તો વાવ વિશે શું લખાય તો કે વાવમાં પાણીનો સંગ્રહ થયેલો હોય છે આવા પ્રથમ વાક્ય થયું હવે બીજું વાક્ય શું લખાય ભાઈ તો કે વાવમાં પગથિયા દ્વારા આપણે અંદર ઉતરી અને પાણી ભરી શકાય છે બરાબર છે હવે આપણે ત્રીજું જોઈએ ત્રીજું શું છે ભાઈ તો કે કૂવો પછી જો મિત્રો એનો પ્રથમ વાક્ય શું લખાય તો કે વરસાદ થી કુવાના પાણીના તળ ઊંચા આવે છે હવે મિત્રો વરસાદ થાય તો પાણીના તળો શું થાય તો કે પાણીના તળો ઊંચા આવે છે પછી બીજું જોઈએ કે હજુ પણ ક્યારેક કુવામાંથી પાણી ખેંચીને મેળવવું પડે બરાબર છે હાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન નંબર બીજો શું છે ભાઈ તો કે નીચેની વસ્તુઓ પાણીમાં નાખતા તરશે કે ડૂબશે તેનું વર્ગીકરણ કરવાનું છે તમને સ્ટીલની ચમચી મીઠું સાબુ પ્લાસ્ટિકની બોટલ કાગળની હોડી તેલ લીંબુ બરફ અને બોલપેન આવી વસ્તુઓ આપેલી છે આપણે એનું વર્ગીકરણ જોઈએ તો મિત્રો તમારે આ રીતે સરસ મજાનું એક કોષ્ટક બનાવવાનું છે અને તેમાં પાણીમાં તરતી વસ્તુઓ અને પાણીમાં ડૂબતી વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે તો પાણીમાં તરતી વસ્તુઓ કઈ કઈ છે તો કે કાગળની હોળી પ્લાસ્ટિકની બોટલ તેલ બરફ અને પછી મિત્રો પાણીમાં ડૂબતી વસ્તુઓ છે તો કે સ્ટીલની ચમચી સાબુ મીઠું અને લીંબુ ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ શું છે તો કે મેલેરિયાના રોગ વિશે નીચે આપેલ બાબતોને આધારે માહિતી આપો પ્રથમ પ્રશ્ન છે કે મેલેરિયાની તપાસ કઈ રીતે થાય તો કે ભાઈ મેલેરિયામાં આપણે લોહીનો રિપોર્ટ કરાવીને એની તપાસ કરી પછી મિત્રો બીજો પ્રશ્ન છે મેલેરિયા ન થાય તે માટે કઈ કઈ સાવચેતી રાખશો ચાલો એ પ્રશ્નનો જવાબ જોઈએ તો મિત્રો મેલેરિયા ન થાય તે માટે રાત્રે ઊંઘતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરીશું પછી બીજું તો કે આપણી આસપાસમાં પાણી ભરાવા ન દેવું જોઈએ તેથી મચ્છર ન આવે અને રોગ ન થાય પછી ત્રીજું લખી શકાય કે જો પાણી ભરાયેલ રહેતું હોય તો તેમાં દવાનો છંટકાવ કરવો જોઈએ આમ આપણે સાવચેતીના પગલા લેવા જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માં ત્રીજો પ્રશ્ન કે ભાઈ મેલેરિયા થયેલ દર્દીની કાળજી તમે કેવી રીતે લેશો તો કે મિત્રો મેલેરિયા થાય એવા દર્દી ની કાળજી આપણે કેવી રીતે રાખી શકાય જોઈએ એનો જવાબ અને હા વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલમાં નવા હો અને જો તમે કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કારણ કે તમને બધા જ ધોરણના બધી જ એકમ કસોટીના પેપર સોલ્યુશન આ કેવી ક્લાસિકની યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો ચાલો પ્રશ્ન નો જવાબ જોઈએ તો કે આ દર્દીઓને સ્વચ્છ અને તાજો ખોરાક મળી રહે તેનું અમે ધ્યાન રાખીશું બરાબર છે ચાલો તેને આરામ કરવા દેસુ પછી ત્રીજું લખી શકાય કે ડોક્ટરે આપેલ દવાઓ નિયમિત આપીશું બરાબર અને પછી આપણે ચોથું શું લખી શકાય મિત્રો કે તેને સ્વચ્છ પાણી મળી રહે તેવો પણ પ્રયત્ન કરીશું હવે મિત્રો પ્રશ્ન નંબર ચાર તરફ આગળ વધીએ તો મિત્રો પ્રશ્ન નંબર ચાર શું છે ભાઈ તો કે નીચે આપેલ એક જ વ્યક્તિના બે અલગ અલગ રિપોર્ટનું નિરીક્ષણ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીં તમને એ ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ છે એટલે કે કેના દ્વારા આપવામાં આવેલો છે તો કે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર જો એમાં શું છે નામ કોણ છે આરતી ઉંમર બાર વર્ષ સ્ત્રી કે પુરુષ તો કે સ્ત્રી રોગની ઓળખ કયો રોગ એનિમિયા એટલે કે પાંડુ રોગ છે હવે જો અહીં એને હિમોગ્લોબિન કેટલું છે મિત્રો તો કે આઠ જીએમ પર ડીએલ બરાબર અને બીજા રિપોર્ટમાં જોઈએ તો કે એ પણ આરોગ્ય વિભાગ અને એનો એ જ રિપોર્ટ છે નામ પણ આરતી ઉંમર બાર વર્ષની કોણ સ્ત્રી બરાબર છે અને રોગ પાંડુરોગ પણ મિત્રો અહીં હિમોગ્લોબિનમાં ચેન્જ થાય છે જો તમે અહીં જોઈ શકો છો બરાબર છે બાર પોઈન્ટ પાંચ જેવું છે બરાબર હવે તમારે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો પ્રથમ પ્રશ્ન શું છે ભાઈ તો કે આ રિપોર્ટ છે મિત્રો પાંડુ રોગ અંગ્રેજીમાં લખવું હોય તો તમે એમિમિયા લખી શકો ત્રીજું જોઈએ કે આરતીના રિપોર્ટમાં ઓછામાં ઓછું હિમોગ્લોબિન કેટલું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો ઓછામાં ઓછું કેટલું છે આઠ બરાબર છે હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે બીજા રિપોર્ટમાં આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો મિત્રો પેલા આઠ હતું અને હવે બાર પોઈન્ટ પાંચ થયું તો કેટલું વધ્યું બરાબર તો કે ચાર પોઈન્ટ પાંચ જેટલું વધ્યું હવે પછી પાંચમો જોઈએ પ્રશ્ન તો કે આરતીનું હિમોગ્લોબિન વધતા કેટલો સમય લાગ્યો તો મિત્રો આ પ્રશ્ન તમારે અહીં તારીખ પરથી શોધવાનો હતો જવાબ જો અહીં તેર એક બે હજાર ઓગણીસનો રિપોર્ટ હતો અને અહીંયા ત્રીસ છ બે હજાર ઓગણીસ સે કેટલું વધ્યું એ કહેવાનું છે તો સમયગાળો કહેવાનો છે તો એ આવશે પાંચ મહિના અને સત્તર દિવસ લાગ્યા બરાબર હવે આપણે પ્રશ્ન નંબર પાંચ એટલે કે અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ અંતિમ પ્રશ્ન શું છે ભાઈ તો કે પ્રશ્નોના ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે પર્વત પર પ્રવાસ જવાનું હોય તો તમે કઈ કઈ બાબતોની તૈયારી કરશો મિત્રો એના જવાબમાં લખી શકાય કે પાણીની બોટલ લેશું બેગમાં હળવો નાસ્તો તેમજ જરૂરી દવાઓ લેશું ટ્રેકિંગ શૂટ પહેરીશું હાથના મોજા અને ટ્રેકિંગ શૂઝ પણ પહેરીશું પછી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે પર્વત પર ચડ ચઢતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે તો મિત્રો એના જવાબમાં લખી શકાય કે પર્વત પર ચડતી વખતે પગ લપસી જવાનો ડર લાગે છે ચક્કર આવવા લાગે છે તો ક્યારેક હૃદયના ધબકારા વધી જાય છે વધુ ઊંચાઈ પર ઓક્સિજનની માત્રા ઓછી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પાંચમું લખી શકાય કે જો બેગનું વજન વધુ હોય તો થાક પણ લાગે છે ચાલો મિત્રો તમને વિડીયો બીજા બધા જ વિડીયો કેવી ક્લાસિકની આ ચેનલમાં મળી રહેશે માટે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો